ઓલિમ્પિકમાં પુરુષ હોકીમાં ભારત અને સ્પેન વચ્ચે બ્રોન્ઝ મેડલ માટે મેચ ચાલુ. ભારત બે એકથી આગળ. કેપ્ટન હરમિતપ્રીતનો પેનલ્ટી પર બીજો ગોલ. ભારત આ મેચ જીતે તો ઓલિમ્પિકમાં જીતશે સતત બીજો બ્રોન્ઝ મેડલ. આજે સમગ્ર દેશની નજર ગોલ્ડ મેડલ પર. વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરા પાસેથી જેવલિન થ્રોમાં શાનદાર પ્રદર્શનની આશા, તો રેસલિંગમાં કાંસ્ય પદક જીતવા માટે રહેશે પ્રયાસ. અમર સહરાવતનો સેમિફાઇનલમાં જાપાન સામે જંગ. વક્ફ જમીન મામલે પારદર્શિકતા લાવવા 40 સંશોધનો સાથેનો સુધારોવાળું બિલ લોકસભામાં રજૂ. બોર્ડના ગઠનમાં બે મહિલાઓ સહિત અન્ય ધર્મના બે સભ્યોની પણ કરાશે નિમણૂક. મિલકતોના વિવાદ સંબંધી મામલે કલેક્ટર, જજ, વકીલ સહિતના અધિકારીઓ નિભાવી શકશે પોતાની ભૂમિકા. વક્ફ બોર્ડ સંબંધિત બિલ મુદ્દે ગૃહમાં ભારે હોબાળો. કોંગ્રેસ, સપા, એઆઈએમઆઈએમ સહિત વિપક્ષોએ બિલનો કર્યો વિરોધ. કહ્યું, બિલ સમાજમાં ભેદભાવ ઊભું કરનારું. તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું, બિલમાં કોઈ પણ ધર્મના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન નહીં, વંચિતોને હક આપવાનું છે હેતુ. આજથી 15 ઓગસ્ટ સુધી સમગ્ર દેશે પ્રેમનો બનશે સાક્ષી. હર ઘર તિરંગાનો અભિયાન આજથી પ્રારંભ. 4 મહાનગરોમાં 2 કિલોમીટરના રૂટ ઉપર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, તો વિવિધ સ્થળે 50 લાખ તિરંગાનું કરાશે વિતરણ. ભારે ટ્રાફિકની સમસ્યા નિવારવા અમદાવાદમાં રોડની ડિઝાઇનમાં કરાશે ફેરફાર. મુખ્ય જંકશનોમાં આડે આવતા ડાયવર્ઝનને બ્લોક કરવા સાથે દબાણ હટાવવા પર ટ્રાફિક પોલીસનો રહેશે ભાર. ટ્રાફિક ડીસીપીએ કહ્યું, ટ્રાફિક નિયમનના આ બદલાવના કારણે જીવલેણ અકસ્માતમાં નોંધાયો 24% ઘટાડો. અમદાવાદ રેલવે સ્ટેશન પર ટિકિટ માટે રોકડ ચૂકવવાની પડોજણમાંથી મળશે રાહત. ટિકિટનું ભાડું ચૂકવવા ક્યુઆર કોડની ડિજિટલ સુવિધા કરાશે ઉપલબ્ધ. અમદાવાદના તમામ કાઉન્ટરો પર ક્યુઆર કોડ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલુ. બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી રોકવા ભારતના સરહદી રાજ્યોમાં પોલીસ તંત્ર એલર્ટ મોડ પર. કોલકાતાથી આવતી ટ્રેનોમાં તંત્ર દ્વારા તપાસ ચાલુ, તો ઝારખંડમાં પણ કડક પોલીસ બંદોબસ્ત. સુરક્ષાના હેતુથી મેઘાલય સરહદ ઉપર ભરાતા બજારો બકરાયા બંધ.